कोरोना सामे समग्र देश लड़ी रह्यो छे त्यारे पारडी तालुकाना કલસર ગામે સરપંચ પુષ્પાબેન પટેલ અને માજી સરપંચ મનોજ પટેલ દ્વારા જાહેર જગ્યાને અને તમામ માર્ગો સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા। કોરોનાની દહેશતના કારણે મહામારીને કાબૂમાં લેવા માટે સેનિટાઈઝરનો છંટકાવ કરાયો હતો, તો બીજી તરફ કોરોનાનું સંક્રમણ રોકવા માટે વહીવટીતંત્ર આરોગ્યની ટીમ અને પોલીસ રાત દિવસ ફરજ બજાવી રહી છે, જેઓની સાથે સહકાર માટે અપીલ કરવામાં આવી છે। તેમની હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે, લગ્ન માટે વહીવટી તંત્રને જાહેર કરેલા કોવિડના નિયમોનું ચુસ્ત પાલન કરવાની પણ ગામ લોકોએ સમજણ અપાઈ છે। લગ્ન પ્રસંગમાં નિયમોનો ભંગ થશે તો જવાબદાર વ્યક્તિ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ તાકીદ કરવામાં આવી છે। આ સાથે આજે રામનવમીના પાવન દિવસે ગામના સરપંચ દ્વારા ગામ લોકોને સંકલ્પ લેવડાવ્યો હતો, જેમાં જરૂર હોય તો જ ઘરની બહાર નીકળે, નિયમોનું પાલન કરીએ, આ મહામારીના સમયમાં ગામવાસીઓને અફવાનો શિકાર ન બનવા દઈએ અને આપણે સ્વસ્થ રહીએ તેમજ આપણા પરિવારને સ્વસ્થ રાખીને સંકલ્પ લીધો હતો। પારડી તાલુકાના કલસર ગામના સરપંચ તરફથી આજ રોજ તારીખ 21 એપ્રિલ 2021 ના રોજ કલસર ગામમાં સેનેટાઈઝર દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે અને સરકારશ્રીએ આપેલ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા ગામજનોને અપીલ કરવામાં આવી રહી છે। કોરોના સંક્રમણ રોકવા માટે વહીવટતંત્ર, આરોગ્યની ટીમ અને પોલીસ પ્રશાસન આપણા બચાવ માટે તેમજ કોવિડ-19 મહામારીને કાબૂમાં લાવવા માટે રાત દિવસ ખડેપગે કામ કરી રહી છે। તેમને સાથ સહકાર આપવા માટે પણ અપીલ કરવામાં આવે છે। હાલ લગ્નની સિઝન ચાલી રહી છે અને લગ્ન માટે વહીવટીતંત્રએ આપેલ કોવિડ-19ના નિયમોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે અને જો લગ્નમાં કોવિડ-19ના નિયમોને તેમજ જાહેરનામાનો ભંગ થતો જણાશે તો જવાબદાર વ્યક્તિ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવ્યો છે। આથી આ બાબત પર ખાસ સાવચેતી રાખવા ગામજનોને જણાવવામાં આવે છે। મારા કલસર ગામવાસીઓને નમ્ર વિનંતી છે કે આજે રામનવમીના દિવસે આપણે સંકલ્પ લઈએ કે ખૂબ જ જરૂર હોય તો જ ઘરની બહાર નીકળીએ, કોવિડ નિયમોનું પાલન કરીએ, આ મહામારીના સમયમાં આપણે અફવાનો શિકાર ન બનીએ,